એવું પણ ખરું ને મહેન્દ્ર, કે જેને રૂચિ હતી અથવા પ્રયોગો કરવાની એક તત્પરતા હતી, એવા શિક્ષકને અનુકૂળ વાતાવરણ પણ ચોક્કસ મળ્યું. સિનિયર શિક્ષકો પણ ધીમે ધીમે એમાં જોડાણા કે આ વાત સાચી લાગે છે, આચાર્ય પણ એવા મળે, એટલે દોડવું તું અને ઢાળ મળ્યો એવી રીતે શિક્ષક તરીકેની શરૂઆત થઈ. ત્યાંથી પછી ભવનમાં જવાનું બન્યું. પછી ત્યાંથી હું એમએડ પૂરું કર્યું અને એમએડ કર્યા પછી ત્યાં એમ બી પટેલ કોલેજમાં જગ્યા થઈને મેં એપ્લિકેશન કરી અને મને નોકરી મળી. એટલે જ્યાં બી એડ કર્યું, જ્યાં બી એડ કર્યું હતું ત્યાં જ લેક્ચરર તરીકે, ત્યાં જ લેક્ચરર થયો. એ વખતે મેં જે ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે મારી સાથે બાકીના જે બધા ઇન્ટરવ્યૂ આપનાર હતા એ પીએચડી થયેલા હતા, બી એડ કોલેજમાં નોકરી કરતા હતા અને બીજા પણ ઘણા પરિચયો હતા એ લોકોને, પણ છતાંય મારું સિલેક્શન થયું એટલે બધાને આશ્ચર્ય થયું હતું, કેટલાકને આઘાત પણ લાગ્યું હશે કે હું હજી હમણાં ત્યાં ભણતો હતો અને એટલી વારમાં અધ્યાપક થઈ ગયો ત્યાં એમ. એટલે પણ મેં જે વાંચ્યું હતું વોકેશનલ ગાઈડન્સનું અને કાઉન્સિલિંગનું જે કામ મેં કરેલું એના બધા મારી પાસે ડોક્યુમેન્ટ્સ હતા, બધી ફાઇલો હતી, એ બધું મેં તો ખાલી ઉત્સાહથી કરેલું, પણ એ બધાનું ત્યાં કન્સિડર થયું. એ લોકોએ કેજી દેસાઈ મારા ઇન્ટરવ્યૂમાં આવેલા તો એણે જોયું કે ના, ખરેખર તમે કામ કરો છો એમાં, બધું જે આપણે અમે ચોપડીમાં લખીએ છીએ એ બધું તમે કરો છો, બહુ સારું કહેવાય કે, અને કોઈની મદદ વગર કે બીજે ક્યાંથી લોકોને બોલાવો કે એક્સપર્ટને બોલાવો એવું કશું નહીં, જાતે જ બધું કરવાનું. પણ સમય પૂરેપૂરો મળતો હતો અને મજા પડતી હતી એટલે એ બધું થયું. અને એ 5 વર્ષમાં વાંચ્યું પણ ઘણું બધું, કારણ કે બીજું કશું એવું હતું નહીં એટલે વાંચવાનું ખૂબ ચાલ્યું, ફરવાનું, એનું ફળ બધું ત્યાં મળ્યું એ બધું. પછી એટલે હાઈસ્કૂલમાંથી હવે બીએડના અધ્યાપક, હા, એટલે બીએડના અધ્યાપક તરીકે જ્યારે હું આવ્યો ત્યારે અમારે ત્યાં એવું હતું કે બધા સિનિયર જે શિક્ષકો પાસે હું ભણેલો એની જોડે કામ કરવાનું થયું, પણ ઘણા બધા શિક્ષકો હતા અમારે અને ટ્રેડિશન એવી કે 6 મહિના સુધી તમારે ક્લાસ નહીં લેવાના, અહીંયા રહો તમે, અચ્છા, જુઓ, વાંચો, તૈયારી કરો અને 6 મહિના પછી ક્લાસ લેજો એમ. પણ લગભગ 1 મહિના થયા પછી મેં આચાર્યને કહ્યું કે મારે તો ક્લાસમાં જો જવા મળે તો સારું એમ, મને વાંધો નહીં આવે, હું ભણાવું. આચાર્ય કોણ હતા એ વખતે? ભાઈલાલભાઈ પટેલ કરીને. બરાબર. ડોક્ટર બીબી પટેલ. પણ એ એક વ્યવસ્થા જ હતી કે ના, આ કોલેજની એક પરંપરા, કોલેજની પરંપરા હતી કે નવા અધ્યાપક આવે તો એને શરૂઆતથી ભણવા માટે નહીં મૂકવાને, પહેલાં એને આવું બધું કામ સોંપો, એટલે વાંચે અને બધા જોડે ચર્ચા કરે, પાઠ જોવા જાય, આ બધું કરે, એવું કરે. પણ ક્લાસરૂમમાં નહીં, ક્લાસરૂમ ટીચિંગ તો બહુ મોટું કહેવાય અને એમ તમે થોડાક વિદ્વાનો પછી જ જઈ શકો એવું લેવલ આવે પછી એમ. પણ બે મહિનામાં પછી મેં મેથડના ક્લાસ શરૂ કર્યા. પહેલાં જે ક્લાસ હોય જનરલ ક્લાસ એ તો મને બીજે વર્ષે આપે, પણ બીજા કેટલાક શિક્ષકોને તો 3-4 વર્ષે આપે, પણ એ તો મને બીજે વર્ષે આપે ક્લાસ. પહેલે વર્ષે ક્લાસ નહીં જવાનું, મોટા ક્લાસમાં નહીં જવાનું, તમારું કામ નહીં એમ. તો પહેલો શોક મને એ લાગ્યો કે આ બીએડમાં જે આવે છે, ત્યારે તો પેલા શિક્ષકો આવતા જે લોકો અનટ્રેન ટીચર્સ હતા એવા પણ ઘણા હોય ને, ઘણા ફ્રેશ હોય, કે મારા 9મા 10મા વિદ્યાર્થીઓ કરતા આ લોકોને નબળા છે અને આવડતું નથી, એના કરતા મારા હાઈસ્કૂલના છોકરા બહુ સારા હતા, એવી પહેલી ફિલિંગ આવે. કારણ કે આ લોકોને કશું આવડતું જ નહોતું, મારા છોકરાએ જે વાંચ્યું હોય, જે રીતે વાતચીત કરતા હોય, જે ઉત્સાહ હોય, એવું કશું જ નહીં, અને કશું કહીએ તો એટલું એને સમજાય નહીં. પણ હવે તો ધીમે ધીમે શરૂ કર્યું, થોડું નિરાશ થવાનું, થોડુંક એવું લાગે કે હા આ જ આવતી હતી. અહીંયા પછી શરૂ કર્યું ને છોકરાઓ સાથે મળવાનું, વાતો કરવાની, શીખવવાનું, એ બધું ચાલ્યું. પાઠ આપવા માટે અમુક રીતના આગ્રહો કે ભાઈ આટલું ઓછામાં ઓછું આટલું કરો તો જ સારો પાઠ થાય, નહીતર ના થાય, એટલે ત્યારથી સૂચનો બરાબર લખવાના, ક્લાસમાં પૂરેપૂરું બેસવાનું ઓબ્ઝર્વેશન કરવા માટે, ત્યારથી જરા કંઈક એવી એમ લોકો છાપ ઊભી થઈ કે આમની સાથે પાઠ આપવામાં થોડીક મુશ્કેલી પડે છે, કારણ કે પણ મુશ્કેલી એટલે બીજાની સરખામણીમાં. પણ મેં કીધું મુશ્કેલી પડતી હોય પણ હું તમને શીખવું છું એની સાથે સાથે, એટલે તમને આટલું તો આવડવું જ જોઈએ, કારણ કે નહીતર શિક્ષક થવું એ બરાબર કહેવાય નહીં. એટલે મારા ગ્રુપમાં કેટલાક વિદ્યાર્થી આવવાનું પસંદ ન કરે, પણ એકવાર આવે પછી એને બહુ મજા આવે, કારણ કે કોઈને ખીજાવાનું નહીં, ગુસ્સે નહીં થવાનું, એની પાસે બેસીને કામ કરવાનું,
એને બતાવીએ કે આ પ્રશ્ન બદલે આમ કર, આ ભાષા આમ વાપર. અને એ વખતે હું કોચિંગ પણ કરતો. આપણે બીએડમાં મોટે ભાગે જે જેને ટ્રેનિંગ કહીએ છીએ એમાં શિક્ષક વિદ્યાર્થી પાઠ આપે તો આપણે સૂચનો લખી દઈએ છીએ, પણ જ્યારે પાઠ આપતો હોય એ વખતે કંઈ કહેવાતું નથી એ લોકોને, એ કહેવાનું ખરાબ પણ ગણાય છે. હવે આપણે જાણીએ છીએ કોઈપણ સ્કિલનું જો ડેવલપમેન્ટ કરવું હોય તો કોચિંગ એટલે એ વખતે કોતો થાય. તમે જ્યારે ફૂટબોલ રમતા હો કે ક્રિકેટ રમતા હો એ વખતે કોચ કે બોલ આમ નાખ કે કિક આવી રીતે મારવી, તમે કરી લો પછી બહાર જઈને એમ કે પહેલી કિક તે આમ મારી હોત તો કંઈ ફરક ના પડે, ત્યારે જ કહેવાની જરૂર હતી. હવે વિદ્યાર્થી જ્યારે પાઠ આપતા હોય ત્યારે આપણે કહેતા નથી, પણ મેં સ્થળ ઉપર પ્રશ્નનો નિકાલ હા પણ મેં એ વખતે શરૂ કર્યું. પણ બધે ભૂલોમાં નહીં, મોટું એવું લાગે કે હવે થોડુંક કરવા જેવું છે તો કરવાનું, પણ વિદ્યાર્થીનું અપમાન ન થાય એને મુશ્કેલી ના પડે એવી રીતે કે જો આવી રીતે કહે છે પણ આમ પણ કરી શકાય, ચાલો હું બે ચાર પ્રશ્નો પૂછું છું, જો હું બોર્ડ ઉપર લખું છું અને આટલું કામ સોંપું છું તો એમ 5 મિનિટ 3 મિનિટ 7 મિનિટ એવું કોઈને કોઈ વિદ્યાર્થીના ક્લાસમાં કરવાનું. અને જ્યારે પાઠ જોવા જઈએ ત્યારે એક ડેમોલેશન ત્યાં આપવાનું છોકરાઓની સમક્ષ સ્કૂલમાં, અને બધા વિદ્યાર્થીઓને બેસાડવાના કે જુઓ કેવી રીતે ભણાવાય, જે બીજા શિક્ષકોમાં ઓછું થતું હોય ન થતું હોય. એટલે જે વિદ્યાર્થીઓ મારા ગ્રુપમાં આવે એને આમ ધીમે ધીમે મજા પડવા માંડે કે ના શીખવાની તો મજા આવે છે ને ઘણું બધું નવું જાણવા મળે છે, બધા વિષય હું શીખવા માંડ્યો ગણિત વિજ્ઞાન, કે પોતે ઘડતા જાય એની પોતાને ખબર તો પડવા જ લાગે. એટલે એ રીતે વિદ્યાર્થીઓ છે એ મને પણ શીખવતા ગયા કે ગણિતમાં આવું આવે, વિજ્ઞાનમાં આવું આવે. પછી એન્યુઅલ લેસન જ્યારે આવે ત્યારે મારી પાસે મોટી લાઈન હોય, બધા વિદ્યાર્થીઓ છે એ બતાવવા માટે તૈયાર હોય, અને હું પછી સાંજે રોકાઈને 7-8 વાગ્યા સુધી રોકાઈને બધાને ગાઈડન્સ આપવાનું. ને પણ સંબંધો છોકરા સાથે બહુ સારા થયા, કારણ કે ઓફ કેમ્પસમાં જવાનું થાય, બધા સાથે રહેવાનું એકદમ મિત્ર જેમ, કોઈને સાથે પણ એવું નહીં કે હું અધ્યાપક છું એવું રાખવાનું જ નહીં. અને મને એવું થતું નહોતું, બધાની જોડે જ રહેવાનું, ત્યાં જ સુઈ જવાનું, એની જોડે જ ખાવાનું રમવાનું છોકરાઓ સાથે. બીજા લોકો કેમ એમ કે છોકરા સાથે બહુ ભળવું નહીં, પણ હવે હું માર્ટિન બુબર ઉપર કામ કરતો હોઉં કે જે લવ એન્ડ રિલેશનશીપ ઇન એજ્યુકેશનની વાત કરતો હોય, ડાયલોગ ઇન એજ્યુકેશનની વાત કરતો હોય, ત્યારે હું એ કહું કે નહીં હું છોકરા સાથે તો આવી રીતે જ રહીશ, વિદ્યાર્થીઓ સાથે તો કે છોકરા ગેરલાભ લેશે, પણ મને યાદ નથી કોઈ છોકરાએ ગેરલાભ લીધો હોય. એને ખબર છે કે સાહેબ છે એની સાથે કેટલા સુધી કહેવાય ને કેટલું ન કહેવાય, અને કોઈ છોકરો કદાચ કહી જાય તો બધી જગ્યાએ કહેવાતું એટલે કહી ગયો હોય, એમાં પોતે ખરાબ છે એવું ન હોય. એટલે મને કોઈ ખરાબ અનુભવો એક પણ થયા નથી નજીક આવવાને કારણે. અત્યારે પણ ઘણી બધી બીએડ કોલેજમાં સૂચના જ અપાય છે કે વિદ્યાર્થીઓ સાથે અંતર રાખો, પણ ખરેખર રાખવાનું હોય તો અંતર એ અંદરનું જે અંતર છે એની જોડે રાખવાનું, ડિસ્ટન્સ નથી રાખવાનું, તમારું હાર્ટ એની જોડે રાખવાનું છે. સાચું છે. પીએચડી ક્યારે કર્યું? પીએચડી મેં ચાલુ ત્યાં જઈને જ કર્યું, બીએડ કોલેજમાં જઈને દવે સાહેબ પાસે માર્ટિન બુબર ઉપર. એ પણ એક બહુ સરસ ઉપક્રમ કે આયન ધાવ વાંચવાનું શરૂ કર્યું, બુબર વાંચવાનું, તો એક વર્ષ સુધી ખબર જ ન પડે કે આ શું કહેવા માગે છે, એટલું એ સરસ જોરદાર લખે. પછી બીજું થોડું વાંચ્યું ત્યારે સમજાવવા માંડ્યું, પણ સમજાવ્યું ત્યારે ખબર પડી કે ઓહો, ટેકનિકલ ફિલોસોફીને પ્રોફેશનલ ફિલોસોફી હોય એને જીવન સાથે જોડીને કહીએ ત્યારે આવી રીતે કહેવાય ને આવી રીતે લખાય. એટલે બુબર એ આમ અસ્તિત્વવાદી યહૂદી, જર્મનીમાં યહૂદી હતો તો પણ પછી કાઢી મૂકેલો ને ત્યાંથી, પણ એણે તમે જેવા છો તેવા વ્યક્ત થાઓ, તમે તમારા મનમાં કોઈ એજન્ડા ન રાખો, પર્પઝ ન રાખો, કારણ કે પર્પઝ હોય તો પર્પઝ સ્પોઇલ્સ ધ રિલેશન. સંબંધ એ કહેવાય કે જેમાં હેતુ ન હોય, હેતુવિહીન સંબંધ હોય. જો હેતુ છે એનો અર્થ એમ કે હું તમારી પાસેથી કશું કઢાવવા માગું છું તો એ વ્યવસાયિક સંબંધ થઈ ગયો. એટલે આઈ ધાવ અને આઈ ઇટ એનો સંબંધ, કે ધાવ એટલે હું અને તું નો સંબંધ અને હું અને તેનો સંબંધ. તો મારે કશું કામ કઢાવવાનું હોય, કોઈ હેતુ પૂર્ણ કરવાનો હોય તો એ મારા માટે વસ્તુ છે, અથવા હું કોઈને માટે વસ્તુ છું. પણ જ્યારે કોઈ હેતુ નથી ને એમ જ મળીએ છીએ તો ત્યારે હું અને તું નો સંબંધ થાય છે. એ બુબરનું વાંચતો હું અને પછી બરાબર સમજાવવા માંડું. ઘણા બધા પુસ્તકો દવે સાહેબ પણ વાંચવાનું કે, અને હું એકથી વધારે શોધી અને વાંચું, જર્મનીથી પુસ્તકો મંગાવ્યા. પણ ભદ્રે હું તને કહું કે ફિલોસોફી વાંચવાની આટલી મજા આવી શકે એ મને બુબરમાંથી ખબર પડી. અચ્છા. એવું બન્યું છે કે બુબરને વાંચતા વાંચતા હું રેડો એ
એટલી બધી અસર એની. હા, કારણ કે એ મનુષ્યના જીવન વિશે, આપણા પોતાના આંતરિક સંચલનો વિશે જે રીતે લખે, જે રીતે મૂકે, આપણે દેખીને આજ આ જીવન છે અહીંયા છે. એટલે એનું એક જે વાક્ય છે કે એજ્યુકેશન ડઝ નોટ ટેક પ્લેસ થ્રુ ટીચિંગ બટ ઇટ ટેક્સ પ્લેસ થ્રુ મીટિંગ. ટીચિંગથી શિક્ષણ થતું નથી, પણ મીટિંગથી, આયન ધવની મીટિંગ થાય તો શિક્ષણ થાય. એટલે એમાં પેલી અંતરવાળીને બધી જ વાત આવી ગઈ, બધી આવી ગઈ. હવે જો આપણે જ્યારે આપણા પોતાનો વિચાર કરીએ છીએ કે આપણે કેવી રીતે શીખ્યા છીએ, આપણે ક્લાસમાં વધારે શીખ્યા છીએ કે લોકોને મળીને શીખ્યા છીએ? બીજો પ્રશ્ન એ પૂછીએ આપણી જાતને કે આપણે ઘણા બધા લોકોને મળ્યા છીએ અને શીખ્યા હોઈશું, પણ જ્યારે એની પાસે ગયા હતા ત્યારે આપણા મનમાં પહેલેથી હતું ખરું કે આજે હું અમને મળવા જાઉં છું તો એની પાસેથી આટલું શીખીને આવીશ, એવું મનમાં હતું નહીં? આપણે ગયા, વાતો કરી, બેઠા, એની જોડે ફેર્યા અને કશુંક આપણી અંદર આવી ગયું, રિલેશનમાંથી આવી ગયું. કારણ કે જ્યારે રિલેશન એ થાય છે ત્યારે તમે તમારા આઈ છે એને રિલીઝ કરો છો, બહારનું ખોલો છો, પેલાને અંદર આવવા દો છો. એમાં જે આઈ એન ધાવમાં જે બિટવીનનેસ, બંનેની વચ્ચેની જે એક ભૂમિકા ઊભી થાય, એ જગ્યાએ જીવનનું નિર્માણ થાય છે. વાહ. અને આવું જીવનનું નિર્માણ થતાં અનુભવ્યું છે મેં, આપણે બધાએ અનુભવ્યું છે, કદાચ એને તારવેલું નહીં હોય, પણ બીબરે એ બરાબર તારવી બતાવ્યું કે આ આવી રીતે થાય છે. અને સંબંધ વગરનું જે થાય છે એ શિક્ષણ થતું નથી, ઇન્ફોર્મેશન થાય. કદાચ શિક્ષણ થાય તો બૌદ્ધિક કૌશલોનું થાય કે તમને વિવેચન કરતાં આવડે, તમને વિચારણા કરતાં આવડે, એ બધું થાય, પણ તમારા જીવનનું તત્વ કેવી રીતે બદલી જાય? અથવા તો એમ કહું કે તમે પિરોડિક ટેબલમાં એક ખાનામાં હો, ત્યાંથી તમારી પ્રોપર્ટી બદલીને બીજા ખાનામાં કેવી રીતે આવો? વાહ, બહુ જ. એને માટે તમારે બીજા અણુઓને તમારી અંદર આવવા દેવા પડે, તમારે સંયોજન થવું પડે, પણ એ તમે ખુલ્લા થાવ ત્યારે ને, કેટલાક છોડવા પડે, કેટલાક છોડવા દેવા, એ તમે ખુલ્લા થાવ ત્યારે થાય. એવી રીતે આપણે છે પિરોડિક ટેબલમાં આપણે આગળ ને આગળ પ્લેટિનમ થતા જઈએ છીએ ધીમે ધીમે. નહીતર બંધ કરીને બેસો તો કૌશલો આવે, જે હોશિયાર પ્રોફેશનલ માણસો છે એનામાં કૌશલો હોય તમને આંજી દે, પણ પ્રભાવ પાડવો એ કોઈને વાપરવાનો અર્થ છે કે તમે પ્રભાવ પાડો છો, એનો અર્થ કે તમે યુ આર યુઝિંગ ધેમ, યસ, ફોર યોર ઇમ્પ્રેશન, ઇટ્સ નોટ યોર બિઈંગ. એટલે બુબર છે એ બિઈંગને મહત્વ આપે છે, સીમિંગને નહીં. સીમિંગ છે એ ખરાબ છે. સીમિંગ એટલે લાગવું, એટલે હું કેવો લાગીશ, હું આની પાસે જઈશ તો મારે કેવી છાપ પાડવી છે. અથવા એમ કે ભદ્રાયુ એટલે કોણ, તો તારા વિશેની જે છાપ હોય, હું વાત કરું છું તો તારી છાપ સાથે વાત કરું છું કે તારી સાથે વાત કરું છું? તું મારી સાથે વાત કર, મારી છાપ સાથે વાત કરે છે કે મારી સાથે વાત કરે છે? જો છાપ સાથે વાત થતી હોય એનો અર્થ એમ કે આપણે બે તો મળતા જ નથી, આપણે બે છાપ વાત કરે છે, મારી છાપ તારી છાપ સાથે. એટલે બુબર કહે છે કે બે ભૂત વાત કરી, ઇટ ઇઝ ઘોસ્ટલી એપિયરન્સ વિચ મીટ્સ નોટ ધ પર્સન. તમે પર્સન તરીકે મળતા નથી, જો પર્સન તરીકે મળો તો ત્યારે તમારી અંદર રિયલ ટ્રાન્સફોર્મેશન થાય, કે જે તમને પછીથી ખબર પડે કે થયું છે, એ વખતે ખબર ના પડે. આનો એવિડન્સ છે એ મૈત્રી અને પ્રેમ છે, કે મૈત્રી અને પ્રેમની ક્ષણોમાં તમે પૂરેપૂરા ખુલ્લા થઈ ગયા છો, તમે જેવા છો તેવા છો, સામેની વ્યક્તિ જેવી છે તેવી છે એને સ્વીકારો છો, તમે બંને સંપૂર્ણ રીતે અભિવ્યક્ત થાઓ છો, અને એમાંથી તમારામાં કોઈ ચમત્કાર થાય છે, તમારી અંદર કશુંક ઉમેરાઈ જાય છે, અને તમારો આઈ જે પહેલાં હતો એના કરતાં આઈ જુદો થઈ જાય છે. એ આઈ ઇસેન્સમાં જે ફરક પડે એ શિક્ષણ છે. વેરી ગુડ. આ કક્ષા સુધી બુબરે વાત કરી. કૃષ્ણમૂર્તિ, ઓશો અને બીજા બધા છે એમાં આ બધું થોડીક ભૂમિકા થઈ હશે, પણ આટલું સરસ રીતે જે કહેવાયું હોય, આટલી ક્લેરિટી, એ ભાગ્યે જ કહેવાયું હોય. એટલે એવું પણ બન્યું ને મહેન્દ્ર કે પહેલાંની લાઈફમાં વોટ યુ વેર લિવિંગ વિથ ધ સ્ટુડન્ટ્સ, એ કદાચ આટલી ક્લેરિટી વગર એવું જીવાતું તો ખરું, પણ એ પછીથી આ બુબરને ના અભ્યાસ કે એના બરાબર છે અધ્યયન પછી ખ્યાલ આવ્યો. હા, કારણ કે વોટ યુ ડીડ એટ ધોરાજી ફોર ફાઈવ યર્સ, એટલે થિયોરાઇઝેશન પછી થયું. હા, થિયોરાઇઝેશન પછી થયું, બરાબર ને? પહેલા સરળતાથી થઈ તો ગયું હતું એવું, પણ પછી જે થયું એ વધારે કદાચ કોઈ વચ્ચે નાનું મોટું રહી ગયું હોય, આ તો ઠોસ થયું, કાંતમાં કાંતમાં પેલી કંઈ કીટી રહી જાય કે ગાંઠ રહી જાય તો એ નીકળી જાય. વાહ, એવું બધું થાય,
એટલે એને કારણે વિદ્યાર્થીઓ સાથે એટલી બધી મજા આવે. હજી મારા જૂના બીએડના વિદ્યાર્થીઓ એટલા બધા સારા મિત્રો છે કે હજુ મને એ લોકો યાદ કરી રાખે, પૂછે, એના સંતાનો થાય તો નામ પાડવાનું કે તરત ખબર આવે એની. બહુ જૂના હોય, રસ્તા પર જતા હોય તો કોઈ આમ, હમણાં મોટી ઉંમરના કાકા આવીને પગે લઈ ગયા, મેં કીધું પણ શું કોણ છો તમે, તો કે સાહેબ તમારી પાસે હું આ સાલમાં ભણતો હતો, એ તો મારા કરતાં મોટો જ હોય, દાંત પડી ગયા હતા અને ટાલ પડી ગઈને ઓળખું જ નહીં એને. એટલે એ બીએડમાં જે મજા આવીને હું ટકી રહ્યો એને કારણે કે વિદ્યાર્થીઓ સાથે, આ મોટા વિદ્યાર્થીઓ છે, સમજે એવા છે, એની સાથે ખુલીને વાત થઈ શકે છે, એટલે ખૂબ મજા પડી. એમએડમાં જવા માટે, ડિપાર્ટમેન્ટમાં જવા માટે વારે વારે આગ્રહ કરતા હતા, પણ મેં ના પાડી, મેં કીધું ના, ત્યાં 35 છોકરાઓ જ બેઠા છે, અને એ વખતે તો એમએડનું કોઈ મહત્વ હતું નહીં પહેલાં તો, કે જેને નોકરી નથી મળતી લોકો એમએડ કરે છે, એટલે મારે ત્યાં આવવું નથી, હું બીએડમાં સારો છું. એટલે બહુ લાંબો સમય મેં એમ બીએડમાં નોકરી કરી. પછી એમએડમાં બીજા વિદ્યાર્થીઓ બધા નોકરી શરૂ થઈને આવવા માંડ્યા, અને પછી થયું કે હવે થોડુંક બદલીએ, એટલે પછી હું છેલ્લા થોડા 10 વર્ષથી જ હું ડિપાર્ટમેન્ટમાં ગયો, ત્યાં સુધી તો બીએડમાં જ કામ કર્યું, પણ બીએડમાં બહુ જ મજા કરી છે. અને ફિલોસોફી અને અધ્યયન અધ્યાપન પેડેગોજી એ બંનેનું જે રસાયણ થાય, બંનેનું જે સંયોજન થાય, એ સંયોજન થતું રહ્યું છે, ઘૂંટાતું રહ્યું છે, અને એવી રીતે શિક્ષણને નવી રીતે સમજવાની અને મૂકવાની બહુ મજા પડી છે. એટલે એને કારણે એમ લાગે કે ના, મજાથી જીવાય છે. જીવવામાં કશું સાબિત કરવાનું નથી કે આ સિદ્ધિ મેળવવાની છે કે આ છે કે એવું કશું નહીં, પણ કોઈપણ જાતના આડંબર વગર, કોઈપણ જાતના છવાઈ જવાના પ્રયત્નો વગર એક સહજ રીતે રહેવાતું જાય તો આપણને આપણો ભાર ન લાગતો હોય, તેથી બધું રૂડું શું હોઈ શકે. મહેન્દ્ર, એવું છે કે આટલું બધું વાંચન થયું કે આટલું બધું આત્મીય રીતે જીવવાનું બન્યું, એને પરિણામે મહેન્દ્ર એટલે બહુ ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ, ઓછા બોલો અધ્યાપક, એવી છાપ ઊભી થઈ, એ કારણ હશે? એનું એક બીજું કારણ એવું હશે કે અમસ્તો સમય પસાર કરવામાં કે જઈને બેસીને વાતો કરવાની કારણ વગરની, જેમ બધી જગ્યાએ થતી હોય છે, કારણ વગરની તો એટલે હેતુ તો હોવો જેવું નહીં, પણ કોઈની ટીકા થતી હોય કે પગારની વાત થતી હોય તો એ વાતમાં બહુ જોડાવું નહીં હું. શિક્ષણની કે એની વાત હોય તો જોડાઈએ, પણ છતાંય બધા અધ્યાપકો સાથે મારા સંબંધો ખરા, એટલે કોઈની પણ પાસે જઈને હું તું કહીને બોલાવું બીજા અધ્યાપકોની રીતે, અને કોઈને એવું ના થાય કે મારી સાથે સંબંધ નથી, અને ખરેખર જાઉં ત્યારે વ્યક્તિ તરીકે જ, એકદમ ઇન્ફોર્મલ કોઈ પણ સાથે મળવું પહેલી વાર તો પણ ફોર્માલિટી મને ફાવે નહીં સહેજ પણ, કારણ કે પેલું સ્વિમિંગવાળું તો બહુ આવે જ નહીં, એટલે સીધે સીધી જે લાગતું હોય જ વાત કરીએ, કોમેન્ટ કરવાની ને આ બધું, એટલે બધા સાથે ભણે સારું, પણ વિદ્યાર્થીઓ સાથે એટલી બધી મજા આવે કે બીજા સાથે એટલો સમય છે એ બધા સાથે આપી શકાય નહીં, અને બીજું ઘણું ખરું વાંચવાનું ને એવું થતું હોય એટલે લોકોને એવું લાગતું હોય. બાકી એવું પણ ખરું કે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જ્યાં ન આવતી હોય ત્યાં આજ પાછો ઇન્ટ્રોવર્ટ મહેન્દ્ર છે એ આઉટસ્પોકન પણ હોય. ઇટ્સ અ વેરી ગુડ ઓબ્ઝર્વેશન. અને આટલું વોકલી મેં પહેલી વાર સાંભળ્યું, કારણ કે મને ખ્યાલ છે કે કેટલાક પીએચડીના સંશોધનોમાં પણ એમની થીસિસમાં બીજા રેફરીઝે જેને ફૂલરે વધાવી નાખ્યું હોય એના કોન્સેપ્ટની કોઈ નબળાઈને મહેન્દ્રએ પકડી પાડી હોય અને રિફર બેક કરી હોય, એટલે એમાં કંઈ ચલાવી લેવું એવી જે મૈત્રી કે પ્રેમ એ વ્યાખ્યામાં આવતું નથી પાછું. એનું એટલે એ વાત ખરી છે, એનું કારણ એ છે કે પીએચડી જેવો જે અભ્યાસ હોય તો એ અભ્યાસ છે એ માત્ર ભેગું કરી દેવું એવું નથી. વેરી ગુડ. પીએચડીમાં વિદ્યાર્થીએ પોતાની સમજને વિકસાવવાની છે અને શિક્ષણને જીવન સાથે જોડવાનું છે, એટલી એની સમજ ઊભી થવી જોઈએ. આટલી ન હોય તો પણ ચલાવી લઈએ છીએ, એના કરતાં નીચે જે કે જે વિષયમાં કામ કરે છે એ વિષયની જે બેઝિક સમજ, ફાઉન્ડેશનલ જે છે, ફંડામેન્ટલ્સ છે, એ ફંડામેન્ટલ તો ખોટા ના હોવા જોઈએ ને, એને ફંડામેન્ટલની જ ખબર ના હોય અને કોઈ જગ્યાથી સીધું લખ્યું હોય ને પછી બીજી જગ્યાથી ઊંધું લખ્યું હોય, કોઈ ખાસ કામ કર્યું ના હોય, એની અન્ડરસ્ટેન્ડિંગ જ દેખાય તમને કે કાચી છે, તો પછી એને તમે કેવી રીતે આગળ ચલાવી શકો? કારણ કે
આ લોકો છે પછી આગળ જવાના છે. એટલે એક બહુ મહત્વનો મુદ્દો જે હું ગણું છું અને ઘણી જગ્યાએ કહું છું કે અધ્યાપકનું કામ જ્યારે એની જવાબદારી આવે ત્યારે એ ગેટ કીપિંગનું છે અને કોઈપણ વ્યવસાયમાં ગેટ કીપિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ ખ્યાલ હજુ બહુ કદાચ પ્રચલિત થયો નથી. વેરી ગુડ. પણ જેમ કે કોઈની જગ્યાએ લગ્ન હોય અને ગેટ ઉપર કોઈ ના હોય તો ગમે તે લોકો અંદર ઘૂસી જાય ને અને તમારો આખો સમારંભ છે એ બગડી જાય. એમ તમે જો ગેટ કીપર સારા ન હો તો તમારા વ્યવસાયમાં ગમે તે માણસો આવી જશે. જો ગેટ કીપર નબળા હોય ને પોતાના ઓળખીતા માણસોને અંદર લેવા માંડે અથવા નબળા માણસોને લેવા માંડે તો 10 વર્ષમાં વ્યવસાયનું થાય શું? એ થયું છે. જે થયું છે એ થયું છે, અત્યારે થયું છે. તો આપણે ગેટ કીપિંગ કેમ કરતા નથી? કશી મુશ્કેલ નથી. જ્યારે તમે સ્થિતિમાં છો, જ્યારે તમને જવાબદારી આપી છે કે તમે આને PhD કરો કે ન કરો, તમે આની પરીક્ષા લો કે તમે એનો ઇન્ટરવ્યૂ લો અને તમે એને મૂકો, તો શિક્ષક તરીકે કે બીજા કોઈ પણ વ્યવસાયમાં જો તમે નબળા ગેટકીપર છો અથવા તો તમે બીજા કોઈ ઈરાદાવાળા ગેટકીપર છો જેના કોઈ અવાંતર હેતુઓ છે, તો એની અંદર તમે કેવા માણસોને લેશો? અને એને જો લેવા માંડો તો 10-15-20 વર્ષમાં સ્થિતિ કેવી ઊભી થાય એ દેખાય છે. મેં ઘણી જગ્યાએ જોઈ છે ને તે પણ જોયું છે. તો આને માટે એ મારી એક મારી જવાબદારી છે કે મારે કરવું જોઈએ, મારે એમાંથી હટવું ના જોઈએ અને એ જવાબદારી અદા કરવી અને એ કરવી. અને એમાં કશું ખોટું મને લાગતું નથી. બીજા લોકો કે દબાણ પણ કરે, જવા દો ને આવું છે તો પછી કરી લેશે, પછી કરી લેશે, પછી કેવી રીતે કરી લેશે? આ એને જે કરવાનું છે ત્યારે તો કરે, મિનિમમ તો કરે. હું એમ નથી કહેતો કે ઉત્તમ પ્રકારનું કામ કરે. અને ખરેખર ઉત્તમ પ્રકારનું PhD કે સ્ટડી કેવા હોય એ લોકોએ જોયા નથી, એટલે પછી સરખામણી છે એ થાય છે, નબળા સાથે જ થાય. એટલે મને કોઈ એમ કે ભાઈ તમે બહુ આકરા ગાઈડ છો, તો આકરાથી તો તુલના છે બીજાની સાથે, બીજા નથી કરતા એટલે એવું લાગે છે. બાકી મને એમ લાગે છે કે આટલું તો મિનિમમ કરવું જોઈએ. જેવું કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ખબર પડે કે ના આપણે બરાબર કામ કરવું જ પડશે, તો શિક્ષણનું આજે ચિત્ર ઘણું જુદું હોત. સાચી વાત છે, બહુ સાચી. મહેન્દ્ર, આટલા બધા અધ્યયન અને અધ્યાપન પછી મને કેટલાક આમ જેને આપણે કહીએ કે ફાસ્ટ ફોરવર્ડ પ્રશ્નો પૂછવાની ઈચ્છા છે કે મહેન્દ્રએ જીવનમાં જેને આત્મસાત કર્યા હોય એવા પ્રિય 3 ફિલોસોફર્સ અને તેના કોઈ 1-2 આગવા પાસા જે અસર કરી ગયા હોય. અચ્છા, એટલે પહેલું તો માર્ટિન બુબર કે જેણે કહ્યું કે રિલેશનશીપ છે જે શુદ્ધ સંબંધ છે, શુદ્ધ સંબંધમાંથી તમારું જીવન પાંગરશે અને એ જ શિક્ષણ છે કે જે તમારા આંતરિક સત્વને બદલે છે. એટલે એ એકની ખાસી એવી અસર મારા કામમાં અને લખાણોમાં અને એમાં. બીજું છે એ આવ્યું છે જોન ડ્યુઈમાંથી. જોન ડ્યુઈ વ્યવહારવાદી, વ્યવહારવાદના અમુક પાસાને હું નથી માનતો, પણ જોન ડ્યુઈ જે લર્નિંગ માટે જે કહ્યું છે એ લર્નિંગનું એનું ખૂબ સરસ છે કે તમે પરિસ્થિતિઓ સાથે, સમસ્યાઓ સાથે તમે બાખડો અને એમાંથી લર્નિંગ તમે તારવો. એટલે હાઉ વી થિંક, લેબોરેટરી સ્કૂલ, આ ડેમોક્રેસીને એજ્યુકેશન અને શિક્ષણની કન્ડિશન છે એ લોકશાહી હોવી જોઈએ કે જેમાં ખુલ્લાપણું હોય, ક્રિટિકલ થિંકિંગ હોય. તો એ બધું છે જોન ડ્યુઈ અને એની ફિલોસોફિકલ રાઇટિંગ એકદમ ડિસિપ્લિન. યસ, એટલે એ ખૂબ એક મજા પડી છે. પછી કૃષ્ણમૂર્તિ કે જેને ડીકન્ડિશનિંગની વાત કરી કે બધી જનોયો કે ગાંઠો છોડી નાખો, જે આપણને જે સંસ્કારો જે મળે છે એ સંસ્કાર બદ્ધતા એ મને એવા ચશ્મા પહેરાવે છે કે જેનાથી મને બધું રંગીન એ જ કલરનું દેખાય છે, બીજા કલરનું દેખાતું નથી. અને મા બાપ કહેતા હોય, ધર્મ કહેતો હોય, સમાજ કહેતો હોય, ખાનદાન કહેતો હોય, એના નિયમ પ્રમાણે જીવવાનું, તો એ તમારા લર્નિંગને અટકાવે છે અને તમારા લર્નિંગને અમુક સાઈડમાં ચડાવે છે. કારણ કે એને એ પ્રકારનો માણસ જોઈએ છીએ કે જેને તમે કંટ્રોલ કરી શકો. એટલે કંટ્રોલ કરવા માટે તમને સંસ્કારો બાંધવા પડે તો તમે કંટ્રોલ કરી શકો. અને પછી ભારતીય દર્શનો ચોથે કહીશું કે જેમાં ભારતીય દર્શનો છે એ વ્યક્તિને અવિદ્યામાંથી વિદ્યામાં, બધામાંથી મુક્તિ મોક્ષ, એટલે તમને કશું જ બાંધી ન રાખે, તમે એક અનંત વિકાસની યાત્રામાં એકના વ્યક્ત મધ્ય વચ્ચે વ્યક્ત થયેલા છો,
તો વચ્ચે વ્યક્ત થાવ છો ત્યારે તમે વ્યક્ત થઈ જાઓ ને પછી જેમ ઉલ્કા છે એ પડે છે ત્યારે વચ્ચે શેરડો થાય છે, પછી નથી દેખાતો, પહેલાંય નહોતી દેખાતી, એ વચ્ચેનો શેરડો છે આપણું જીવન છે એટલું. અને મજાનું એ છે કે શેરડો પ્રકાશિત થાય છે પણ એ વખતે મરતું જાય છે, એ ખતમ થતું જાય છે. યસ યસ. પણ નવું સ્વરૂપ થતું જાય છે પાછું એનું, કે એકમાંથી બીજી ઉર્જામાં ગયું. આટલા બધા પુસ્તકો વાંચ્યા છે એટલે આમ થોડો અઘરો, પણ એવા બેસ્ટ પુસ્તકની યાદી આપવી હોય કે આટલા પુસ્તક તો મને બહુ જ સ્પર્શી ગયા. આયન ધાવ જે બીબર, યસ યસ, એક પુસ્તક એ ખરું જ. પછી એક પુસ્તક છે એ જે મને બહુ ગમે છે, સિદ્ધાર્થ હરમન હેસેનું જે નવલકથા છે એ ખૂબ સરસ થઈ છે. છેલ્લા થોડા વર્ષોથી હું ફિલોસોફી ઓફ સાયન્સ પણ વાંચું છું, તો એમાં એક ક્વોન્ટમ ફિલોસોફી રોલા ઓસ્લેનું પુસ્તક છે. એમાં કારણ કે ક્વોન્ટમ ફિલોસોફીમાં ફિઝિક્સ અને ફિલોસોફી એ બંને ભેગા થઈને એક જ વાત કરે છે, એક જ જગ્યાએ પહોંચે છે. અને મને એમ લાગે છે કે મારી જે શોધ છે જીવનનું એક સમગ્ર દર્શન, કે આખું જીવન છે કેવી રીતે બનેલું છે. આપણે કોઈ વાત કરીએ કે આપણે ખાઈએ કે હાથ હલાવીએ, એ પણ કઈ રીતે ફિલોસોફી સાથે અને જીવન સાથે સંબંધિત છે, તો એના છેડાઓ મળે છે. અને એટલા સરસ મળે છે કે તમને એમ થાય કે ના, આખું યુનિફાઈડ, આખું ભેગું થયેલું છે. અને એને કારણે આપણું જે દર્શન છે એ આપણને એકદમ સ્વસ્થ આપણી અંદર લઈ જાય છે કે ના, મારે જીવવાનું છે તો મારી અંદરથી જીવવાનું છે, મારે અંદરથી અભિવ્યક્ત થવાનું છે. માનો કે મહેન્દ્ર ચોટલિયા છે એ શિક્ષણના સર્વે સર્વા હોય, તો શિક્ષણ પ્રશિક્ષણમાં એક કે બે એવા કયા નક્કર સુધારા? કારણ કે આપણે ટીચર્સનો લોટ આખો બહુ નબળો આપી રહ્યા છીએ અત્યારે, તો એવા કયા સુધારાઓ સૂચવો છો? મને ખબર છે કે આ મહેન્દ્રની તાસીરની બહારનો પ્રશ્ન છે, પણ તો એક તો સર્વે સર્વા કોઈ હોઈ શકે નહીં, અને સર્વે સર્વાથી કશું થતું નથી એ પણ આપણે જાણીએ છીએ. હું છે બોટમ ટોપમાં માનું છું, ટોપ બોટમમાં નહીં. ઓકે, ઉપરથી કશું કરવામાં આવે ને બધે સુધી જાય એવું થયું નથી, નીચેથી થાય ને ઉપર થાય, ઉપર જાય, એ જ એની પદ્ધતિ હોઈ શકે. કારણ કે જે પરિવર્તન છે એ ખાલી કોસ્મેટિક ઉપરથી નથી કરવાનું, એ ભીતરથી થવું જોઈએ. તમે ઉપરથી કરો તો જેમ કે NCERT નિયમો આપ્યા તો નિયમો પાડી બતાવે, પણ અંદર બધું ખોખલું ચાલતું હોય. વાહ વાહ, સાચી વાત છે. એટલે જે થવા આવે છે એના જ માઇલામાં ઉગવું જોઈએ, અને એવો માહોલ આપણે સર્જવો જોઈએ. એટલે એ છે એ કામ નીચલા સ્તરેથી થાય. દાખલા તરીકે મને એવો વિચાર આવે કે એક એવી સ્કૂલ હોય 5-12 ધોરણની કે જેમાં અમુક ચુનંદા શિક્ષકો વિદ્યાર્થી સાથે રહેતા હોય, બહારથી બીજા અધ્યાપકો, કવિઓ, લેખકો, ચિત્રકારો એ ત્યાં રહેવા આવે થોડા થોડા દિવસ માટે, છોકરાઓ સાથે વાતો કરે, બુક લર્નિંગ ઓછું હોય, બાકી બધી વાતો થતી હોય, વાંચવા ભણવાનું રમવાનું બધું ચાલતું હોય, એની સાથે સાથે BEd કે PTCનો પણ એક ક્લાસ હોય કે જે એની સાથે તૈયાર થતો હોય, અને એવી રીતે સહજીવન, એક લર્નિંગ ટુગેધર એવું જ્યારે ચાલતું હોય, તો એમાં વિદ્યાર્થીઓ પોતા જીવતા જીવતા જીવન સહિત જે એની અંદર થતું જાય, એમાં સંબંધો પણ આવે, શીખવાનું પણ આવે, આખા પર્યાવરણ સાથે સંવેદનશીલતાથી રહેવાનું પણ આવે, પછી એ વિદ્યાર્થીઓ જ્યારે સમાજમાં જાય ત્યારે મલ્ટીપ્લાય થતા જશે. યસ યસ. અને એ જે મલ્ટીપ્લાય થતા જાય એની અસર થવી જોઈએ. તમે ઉપરથી કરો તો થોડાક લોકોને થાય, કલાઈ ચડે ને પછી જતું રહે, તો એટલે ભવિષ્યમાં મારે જો કામ કરવાનું થાય તો આવું કંઈક કામ, એવી કોઈ એક સ્કૂલ કે એક સંસ્થા હોય કે જ્યાં આવું કામ થાય, એવી સંસ્થા જો 10 વર્ષ ચાલે તો સમાજમાં ધારો કે અમુક સંખ્યામાં 1000 માણસો જાય, તો પછી એની ટ્રાઇબ મલ્ટીપ્લાય થાય, પછી એ 1000 છે બીજા 1000 કરે, એવી રીતે સ્નોબોલ ઇફેક્ટ ઊભી થાય. પણ એ ઇફેક્ટ ઊભી કરવા માટે કરવું છે નહીં, મારે સમાજ સુધારવો છે નહીં, પણ મને ગમે છે, એ મારા આનંદનો વિસ્તાર છે, એટલા માટે હું કરું. એ કરવું હોય તો મારી જવાબદારી છે, નૈતિક જવાબદારી, એવું મને લાગતું નથી હજુ. ના, એટલે આપણે કોઈ ઠેકો લઈને આવ્યા છીએ કે એવું જરા પણ નથી, સહજતાથી આવ્યા છીએ, સહજતાથી જીવીએ છીએ, અને જીવતા જીવતા જો કંઈ થઈ જતું હોય તો એમાં કાંઈ આપણને હરકત જેવું નથી. મહેન્દ્ર, આટલી લાંબી
અને બહુ નિરાશ જીવની આપણી ગોષ્ઠીમાં એવું જાણવા મળ્યું કે એક શરૂઆતમાં જે બાંધણી મેં કરી બહુ શરૂઆતમાં મહેન્દ્ર ચોટલિયા વિશેની એ નક્કર બાંધણી હતી. મેં તો કદાચ મહેન્દ્રએ કહ્યું એમ બાહ્ય વાતને કાઢીને મૂકી, પણ જે મંડળ ઉતરતા ગયા એમ આપણને ખબર પડી કે આ માટીનો પિંડો આકાર કેમ લેતો ગયો. એમાં એક હાથ અંદર પણ હતો અને એક હાથ બહાર પણ હતો, અને બહુ મહત્ત્વનો અને આપણા માટે એક ભાથું બાંધવા જેવો જેને સંદેશો કહીએ એ છે કે નાનપણથી બાળકનો ઉછેર એવા સહજ વાતાવરણમાં થાય તો આખું જીવન વ્યક્તિત્વ ઘડતર માટેનું એ પ્રવાહમાં ચાલી શકે છે ખરું. અને બહુ નિષ્ફિકર, જેને એમ કહીએ ને કે સૂફી કક્ષા એ જીવે, મોટો શબ્દ છે પણ એવી કક્ષા એ કે ના કંઈ લેવા આવ્યા નથી ને કંઈ દેવાય આવ્યા નથી, માત્ર એક સોંપેલું સમયપત્રક છે એ જેમ જીવાય છે તેમ જીવવા આવ્યા છીએ એવો આનંદ. અને જે આપણને સમજાય એ તરત આપણે વ્યવહારમાં મૂકીને પ્રયોગ કરી જોઈએ. હા, કે આટલું સરસ છે તો ચાલે છે કે નહીં, લેટ અસ સી ધેટ. હા, અને ન ચાલે તો કોઈ ફરિયાદ નથી, તો કે બીજું કંઈ હશે બાબા. પણ એવી રીતે તમે છે એ મોટા થતા જાઓ છો, એટલે વિસ્તરતા જાઓ. અને એ જે છેલ્લી વાત આપણે થઈ કે મારા આનંદનો વિસ્તાર છે આ, તો અન્ય માટે કાંઈ નથી પણ આ મારા આનંદનો વિસ્તાર છે. હું બીજા માટે કાંઈ કરવા આવ્યો નથી, પણ બીજા માટે થઈ જાય છે ત્યારે મારા આનંદનો વિસ્તાર થાય છે. હું માનું છું કે આ લગભગ 120 મિનિટ આપણા અને આપણા પર્યાવરણના આનંદનો વિસ્તાર થયો. હું બહુ જ અહોભાવ વ્યક્ત કરું, આભાર શબ્દ ખૂબ નાનકડો છે એટલે નહીં વાપરું, પણ આપણે જ્યાં અંતરંગ વાતો કરી અને ગુજરાત વિદ્યાપીઠની આ ધરતી ઉપર આ વાતો થઈ એટલે આશા રાખીએ કે ઈશ્વર ફરી એકવાર વિશ્વના આનંદનો વિસ્તાર કરશે. ખૂબ જ મજા પડી છે.